બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 એનો ચેપ્ટર નંબર 2 પરોપકારી મનુષ્ય ભણીશું. પરોપકાર એટલે બીજા ઉપર ઉપકાર કરનાર, રાઈટ? પર ઉપર ઉપકાર એટલે એમ. પરંતુ ઘણી બધી વાર કેવું થતું હોય ખબર છે, મતલબ કે ઉલમાંથી ચૂલમાં પડી જઈએ, એટલે કે જયારે વણમાંગી સલાહ આપીએ કોઈને અને કોઈની લાઈફ જે છે ઈઝી થવાને બદલે એમાં આપણે હર્ડલ્સ મૂકવાનું કામ કરતા હોઈએ, એવું બની શકે. એવું અહીંયા હાસ્ય સાથે એક સરસ મજાનો મેસેજ આપતો પાઠ છે, પરોપકારી મનુષ્ય. તો આપણે સરસ મજાની રીતે એને સમજશું અને પછી એના ક્વેશ્ચન આન્સર ડિસ્કશન કરશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે કરી લેજો, જેથી કરીને આવા વિડીયોઝની અપડેટ એ તમને મળતી રહે. તો આગળ વધીએ. આ પાઠ જે છે એ વિદ્યાબહેન નીલકંઠે લખેલો છે, કે જેનો જન્મ એ 1/6/1876 અને અવસાન એ 7/12/1958 માં થયેલું. વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ બીએ સુધીનું શિક્ષણ જે છે એ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું. ફોરમ, ગૃહદીપિકા, નારી કુંજ, જ્ઞાન સુધા એ તેમના લેખ સંગ્રહો છે. પ્રોફેસર ગુંડો કેશવ કરવે એ ચરિત્ર તેમણે લખેલું છે. હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે. સુધા હાસિની, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે. અહીંયા હાસ્ય નિબંધ શું છે, પર્ટિક્યુલર આ હાસ્ય નિબંધમાં શું છે, હે ને, પરોપકારી મનુષ્ય એમાં? તો એના વિશે છે કે એમાં પારકાની મુશ્કેલીઓ જોઈ અને એમને વણમાંગી સલાહ આપનાર લોકોને કારણે સર્જાતી તકલીફોનું એ નર્મ મર્મ ગદ્યમાં નિરૂપણ છે. અને વણમાંગી સલાહ આપણને અત્યારે તો આપણે બધા જ એનાથી અવેર છીએ કે કોરોના કાળમાં વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા અનેક મેસેજો, અનેક ફોરવર્ડ્સ નો ઢગલો એ દરેકના ફોનમાં જોવા મળે છે, હે ને? એ સાચું જ્ઞાન છે, ખોટું છે, શું છે એની દરકાર કર્યા વગર જ ઘણા બધા ફોરવર્ડ્સ એકબીજાને મોકલી દઈએ છીએ. તો એ તો થઈ આજના જમાનાની વાત. તો પહેલાના સમયમાં પણ એ જ હતું, લોકો જે છે એકબીજાને આમ વણમાંગી સલાહ તો જાણે પોતે આમ ગળથૂથીમાં ડોક્ટરીનું જ્ઞાન મેળવેલું હોય ને એવી રીતે આપતા, અને જેથી કરીને એ ઉલમાંથી ચૂલમાં પડીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થતું. એવો જ અહીંયા એક કટાક્ષ, એક મતલબ હાસ્યરૂપી પ્રસંગ વર્ણવ્યો છે આખું નિબંધ સ્વરૂપે, કે દર્દી અને દર્દનું જે થવું હોય તે થાય, પણ પોતે બતાવેલો ઉપાય જ ઉત્તમ છે, મતલબ હું કવે સાચું, અને એ કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા, વણ ઓળખીતા એટલે ઓળખીતા હોય કે પછી ના ઓળખીતા, એવા લોકો કરતા જ હોય છે. અને આવા લોકોની સલાહને અનુસરી અને સર્જાતી વરવી સ્થિતિનું હાસ્યરૂપ નિરૂપણ એ આ નિબંધના કેન્દ્રમાં છે. આંજણીને નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે. આ હાસ્ય નિબંધ દ્વારા એ માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે. મફતમાં આપવી હોય અને બીજાના કહ્યા વિના આપવી હોય એનું નામ સલાહ, હે ને? મફત જ છે ને એટલે આપી દઈએ લોકોને, અને જેથી કરીને પછી એની લાઈફમાં શું થશે એની દરકાર સુધા પણ નથી કરતા, અને પોતે કહેલું એટલે સાચું જ, રાઈટ? તો એવો સરસ મજાનો અહીંયા પાઠ આપેલો છે, પરોપકારી મનુષ્ય એ નિબંધના સ્વરૂપમાં છે, હાસ્ય નિબંધ છે, હે ને? તો આપણે અહીંયા સમજતા જઈશું કે એકવાર મને, એટલે કે અહીંયા વાત કરેલી છે જે આપણો પાઠનો મેઇન હીરો, એને આંજણી થઈ હતી. બે ત્રણ દિવસ કઈ ઈલાજ ન કર્યો, બે ત્રણ દિવસ કઈ ઈલાજ ન કર્યું કે લેટ સી, વેઇટ એન્ડ વોચ કે શું થશે. એમ જાણ્યું કે મટી જશે, એવું લાગ્યું કે હવે મટી જશે, એમાં શું ભારે દર્દ એમ. પરંતુ આંજળીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. એટલે પેલા તો નતો ફેમિલી ફિઝિશિયન અથવા ડોક્ટર હોય, એની પાસે ગયો કે હવે શું કરવું એમ. પેલા તો એવું થયું કે રાહ જોશે, પરંતુ દર્દ વધવા માંડ્યો. તેમણે કહ્યું કે એના ઉપર કંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડી દઈશ. એક થઈ છે એમાં કઈ ફરક નહીં પડે, ફિકર નહીં એમ. ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ, બહુ પીડા થાય તો શેક કરજો. ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે કીધું કે જુઓ, આમાં ચોખ્ખી કીધું હતું કે કંઈ લગાડવાનું નથી અને પાકી જાય એટલે મારી પાસે આવજો, હું ફોડી આપીશ એમ. પરંતુ રાઈટ, અને જો હજી કઈ બીજું વધારે થશે તો હું શું કરી દઈશ, તો હું તમને જે છે એ નસ્તરથી ફોડી આપીશ એમ. એવી રીતે પીડા એટલે કે વેદના, બહુ જ વેદના થાય ત્યારે. તો અહીંયા હવે શું થાય છે આગળ, હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા.
ત્યારે એક ફ્રેન્ડ હતો જે કે જે મને મળવા આવેલો, તેમણે કહ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા, આ આંખે શું થયું છે? મેં ઉત્તર કહ્યો કે આંજણી થઈ છે. અને હું ડાક્ટર પાસે ગયો હતો, એટલે કે ડોક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે કે એને છેડશો નહીં, એટલે એને બહુ એને મતલબ એને કઈ કરશો નહીં, એમ છેડશો નહીં, એટલે એને એને એની કાંઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ. જેવું ડોક્ટરે કીધું હતું એ બધું જ એને એટલે મિત્રને કહી દીધું, એના ફ્રેન્ડને કહી દીધું. આટલું જ સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાયા, ગુસ્સે થયા. હરામ ખોરો, ડોક્ટરોએ સરકારના ગાંઠડા ભરી અને મફતનો પગાર ખવડાવે છે, વળી કહે છે કે એની કઈ દવા જ નથી, તો ત્યારે એના ભણતરમાં શું પૂડો મૂકવાનો છે? અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજાની વાટ જુઓ. ને એ ભાઈ સાહેબ ને ત્યાં પીવાની દવા લઈ આવો કે એમના ગજવા ભરાય, એમાં દવા પીધે શું થાય? તમે પણ ભલા માણસ છો, એક કોડીનું ખરચ નથી, તુવેરદાર ઘસીને ચોપડો એટલે નરમ થઈ પડે, નરમ પડી જશે એમ. હવેનો ફ્રેન્ડ જે છે એ કહે છે કે એ લોકોને શું ભણવામાં આનો ઈલાજ જ નથી, એમ કહે છે કે દવા નથી, એટલે એ પોતાનો મંતવ્ય પોતાનો અભિપ્રાય આપે છે અને જબરદસ્ત રીતે આપે છે કે પોતે જ સાચો, પોતાનો જ ઈલાજ ઉત્તમ ન હોય. એ કહે કે જુઓ, અને પાછું બીજા થવાની રાહ જોવાની એમ, અને પીવાની દવા એ પાછી એની પાસે લેવા જવાની, કે એના કરતા હું તમને એક મફત ઉપાય જે છે એનો આપું છું. શું છે? તો કે તુવેરની દાળ જે છે, આપણે ન તુવેર દાળ ઓલી રેંટીઓ અને લક્ષ્મી ને અલગ અલગ પ્રકારની તુવેર દાળ ખાતા હશું, તો એ પ્રકારની જે દાળ જે છે એ ઘસી અને ચોપડી દેવાની, એટલે શું થઈ જશે? નરમ પડી જશે. શું? તો કે આંજળી. મેં કહ્યું કે ડાક્ટર દવા આપવાની ના કહે છે ને, તમે કહો છો કે એના ગજવા ભરાય, દવા તો બજાર ની લાવવાની, એ તો ખાલી લખી દે ને, આપણે તો દવા તો બજાર માંથી લઈ આવવાની એમ. અમારા મિત્ર બોલ્યા, તમે છેક ભોળા છો, એ તો ગાંધી વૈદ નું સહિયારું, વિલાયતના દવા વાળાઓ ડોક્ટરોને પગાર આપે છે, પગાર અને અહીંના વેચનાર કમિશન આપે કે તમે જે દવા એ ડોક્ટર લખી દે ને એની ઉપર કમિશન મળતું હોય એને એમ. એટલે મેં વધારે તકરાર કરી નહીં, આર્ગ્યુમેન્ટ તો કરતી કર્યું જ નહીં. આપણા પાઠનો જે હીરો છે જેને આંજળી થઈ છે એને આર્ગ્યુમેન્ટ કરી નહીં. એટલામાં પોસ્ટમેન એ ટપાલ લઈને આવેલો હતો અને તે કહે, આશે ખરું કહે છે, દાળ ચોપડજો સાહેબ, પણ જરા ગરમ કરજો. પાછો એને બી ટાપસી પુરાવી, હા માં હા ભેળવી. કોણે? તો કે ટપાલી જે પોસ્ટમેન હતો એને, એને કીધું કે હા સાહેબ કે છે એ સાચું જ છે એમ. અમારા મિત્ર કહે, અરે જોજો ગરમ ન કરશો, આંજણી ગરમીથી થાય માટે ઠંડી દવા લગાડજો. મેં કહ્યું, બહુ સારું, એક કે ગરમ લગાડજો, એક કે ઠંડી લગાડજો. નોકર પાસે દાળ ઘસાવી, પહેલા તો ઠંડી ચોપડી, વળી સાંજે ફરી ઘસાવી અને ગરમ કરી ચોપડી, કારણ કે કન્ફ્યુઝ હતું, એક કે ગરમ કીધું હતું એટલે ઠંડી, એટલે બંને ચોપડી દીધી. બીજે દહાડે બજારમાં કઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે, સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘસીને કાન જ ચોપડતા, મફતની દવા છે પણ જવ ઉભો ઘસવાનું એ ધ્યાનમાં રાખજો. હવે અગેઈન, હવે એ દુકાનદાર શોપકીપર પાસે ગયા અને ત્યાં એને સલાહ આપી જવ ઘસવાની, અમારે એ બી પાછો ઉભો જવ ઘસવાનો એમ. તો ત્યાં કોઈ બીજો ગૃહસ્થ, એટલે કોઈ બીજો આવેલો હશે ગૃહસ્થ, તો એને કહ્યું, ઉભો નહીં આડો. મારો તો એવો અનુભવ છે, ઓલા કે ઉભો જવ ઘસો, ને ઓલો કે કેવો ઘસો, તો કે આડો એમ. એવી રીતે એમ, કેવું મતલબ જવ એટલે એક પ્રકારનું જે ધાન્ય આવે એની વાત છે. હવે એના ઉભા અને આડાથી શું ફરક પડવાનો, પણ બધા પોતપોતાની એને સલાહ તો આપવી જ છે ને. એટલે મેં ઘેર જઈ અને એકવાર ઉભો જવ ઘસી અને બીજી વાર આડો ઘસી ચોપડવા ધાર્યું. એવું વિચાર્યું કે હું એકવાર ઉભો ઘસીશ ને એકવાર આડો, જે બોલું ગરમ અને ઠંડુ એવું હતું ને દાળનું, એવી રીતે એમાં આપણો શું જાય, જેનાથી મટવાનું હશે મટશે. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો, એટલે એને મને જોયો એમ, જે ચશ્માની દુકાન હતી એના માલિકે એમ. અને તે મારી પાસે આવીને કહે, ભાઈ સાહેબ મારું માનો તો આ તમને આંજણી થઈ છે, તે માટે એક સાખા ગોગલ્સ લઈ જાઓ, ગોગલ્સ લઈ લો એમ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો એમ, એટલે મારી ગોગલ્સ ની દુકાન છે અને એટલે મારે વેચવા છે ને એટલે નથી કહેતો, જોઈએ તો ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો એમ. તમારે આ કામ જે છે પૂરું થઈ જાય એટલે કે તો પાછી મોકલાવી દેજો ચશ્મા એમ, આ ગોગલ્સ એમ. એને એમ થયું કે એટલે હું નથી કહેતો એમ, પણ દુકાન તો આપની જ છે. મેં ચશ્માની જોડ વહેંચાતી લઈને પહેરી લીધી, એને કીધું કે ભાઈ આ આંજળી થઈ છે ને એટલે ગોગલ્સ વાપરો એમ, એટલે મેં ગોગલ્સ ખરીદી લીધા. ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો, તેણે પૂછ્યું, ચશ્મા કેમ ઘાલ્યા છે શેઠ? આ આંજળીની હકીકત
જાણી અને તે કહે હવે મુનિ મતો એ આવ્યો એટલે એને પોતાની સલાહ આપી કે બધી વાત જવા દઈ અને કેસર ઘોડી ચોપડો મારા બનેવીને ભાણેજની ભાણેજને ને ફુવાને થઈ હતી ઓહો બહુ લાંબુ 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 કર્યું અને અમે તો એ જ ઇલાજ કર્યો રામબાણ છે રામબાણ એટલે એક જ વાર એમ રામબાણ એટલે એના સિવાય અક્ષર છે જ નહીં એમ એવી રીતે ઘડીકમાં મટી જશે એમ વાત તો એવી રીતે કરે કે જાણે હમણાં જ ન મટી જવાની હોય એને શું કહ્યું કેસર ઘોડીને લગાડો જે છે આપણા પાઠનો મેઇન હીરો કેરેક્ટર કે જેને આંજણી થઈ હતી અને કેસર એ મંગાવ્યો અને લગાડ્યું હજામત કરવા હજામ આવ્યો તો પેલાના સમયમાં તો આવી રીતે ઘરે આવતા ને તો હજામત કરવા હજામ આવ્યો એને કહ્યું કે સાહેબ આંજણી પર શું લગાડો છો સહુ કરતા સિંદૂર મંગાવી અને દાબી દો તરત જ આંજળી દબાઈ જશે હવે કોકે કેસર કીધું કોકે જવ કીધું કોકે દાળ કીધી હવે આ રહી ગયો તો હજામ જે હજામત કરવા આવ્યો તો એને શું કીધું દાઢી કે વાળ કપાવા કે સમથિંગ આવ્યો હશે એને શું કીધું સિંદૂર મંગાવો એટલે સિંદૂર પણ મેં દબાવ્યું હવે સિંદૂર એ દબાયું એમ ઓફિસમાં અમારી સાથે કામ કરનારા માંથી એક કહે કે ભાઈ હમણાં જ જો આંજળીના વાયરા છે તેથી થોડા દાડા રહીને મટી જશે એમ અહીંથી રજા લઈ લો એક દહાડો ઓઢી પોઢી અને ઘરે સુઈ રહો ને તે કરતા કઈ કરવું હોય તો એક ટૂચકો બતાડો ટૂચકો એટલે અગેન દાદીમાનું વૈધું જેવું એમ કે હું બતાડું એમ કે તમે કોઈ વાંઝણી સ્ત્રી એટલે કે જેને સંતાન ના હોય એવી સ્ત્રી એમ એટલે એ વાંઝણી સ્ત્રીને જાણતા હોય તો રાહત પડે અને એના ઘરે જઈ અને બારણા ઠોકજો એટલે દરવાજો ખખડાવવાનો ને કોઈ પૂછે કે કોણ એમ તો કહેજો કે હું આંજળીની રાણી કેવું કોમેડી ટૂચકો છે આજ રાત અને આજ મારે ઘેર ને કાલ તારે એમ કહી અને ચાલ્યા જજો કોઈને ક્યાંથી એવી જેને સંતાન ન હોય એવી સ્ત્રી ગોતવાની ને બારણું ખખડાવવાનું અને વળી પૂછે કે કોણ તેવું કહેવાનું કે હું આંજળીની રાણી આજે મારે ઘેર ને કાલ તારે એવું કહેવાનું કેટલું કોમેડી અને વિચિત્ર લાગે એનાથી શું આંજણી મટી જાય એવું એ ઓફિસમાં હોય કે છે એમ મારા સમજે આ ટૂચકો અજમાવા જેવો છે એ પાછો સંભી આપે છે પેલાના સમયમાં એવું હતું ને ભાઈ તારા સમ હું સાચું જ કહું છું એમ એવી રીતે ઓલું ના મેં ગીતા પર હાથ રાખ્યું કહેતા હું જો ભી કહુંગા સચ કહુંગા એના જેવું એમ પરાએ ઘર કઈ કામ વગર રાત્રે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના ન કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો એમ કીધું કે હું તારી સાથે આવીશ ને રાતે મેં આ ઉપાય પણ અજમાવ્યો પણ આંજણી તો એમની એમ જ રહી એ ઉપાય ભી અજમાવ્યો એને અલગ લાગ્યું એમ કે કઈ આવી રીતે જવાય કોક ના ઘરે ને આવી રીતે તો ઓલો ભી કે હું તારી સાથે આવીશ ને એમ એટલે આ ઉપાય પણ કરી લીધો પણ તોય ભી આંજણી એમની એમ બીજા દહાડે મારા ઓળખાણ વાળા એક શેઠ ની મિલ નો ભાઈઓ એ કઈ કામસર આવ્યો કોઈ શેઠ કોઈ હશે એનો કામ માટે કઈ અહીંયા આવ્યો મિલ નો ભાઈઓ તેને કહ્યું જી ઇસમે ક્યાં બડી બાત હે 8 દિન એક છોટા કટોરા ભંગ પીના શરૂ કરના યાકુતી બડી ઠંડી હૈ આપ ઇનકા ગુણ દેખ લો ડોક્ટર કી દવાઈ મેં ક્યાં પીને કા હો વળી એને તો એવું કીધું કે તમારે આ ભંગ એટલે એક પ્રકારનું જે માદક પીણું હોય ને જે એવું એમ ઈ પી જોઈ કે એનાથી તમને મટી જશે કારણ કે ઠંડક આપનારું હોય એટલે મેં કહ્યું ભૈયાજી હું ભાંગ કે બીજો કઈ કેફી પદાર્થ છે એ નથી પીતો એમ એટલે હું આવા માદક પદાર્થો જે છે દ્રવ્યનું સેવન નથી કરતો એમ ભાઈઓ કહે અરે જી વો તો દવાઈ કે લીએ કહેતા હું થોડી સી જરૂર પીના એમ કે દવા માટે કહું છું એમ થોડીક પીજો એમ પરંતુ એની સલાહનો મેં અમલ કર્યો નહીં વળી સારા હતા એટલે આ અમલ કર્યો નહીં હવે અગેઇન કોક આવે છે કોણ તો કે મારા વૃદ્ધ માસી એ પૂજાનું ચંદન ઘસતા હતા પૂજા માટે ચંદનનું લાકડું તો ઓફકોર્સ આપણે કહેવાય ને કે પવિત્ર ગણાય અને એકદમ જે એકદમ સરસ મજાની સુગંધ આપતું હોય એ ઘસતા હતા આ ચંદન લગાડી જોઈએ એને શું કીધું કે આ ચંદન લગાડી જો મેં તે લગાડ્યું જમતી વખત રસોઈયો કહે સૂંઠ ચોપડો મેં સૂંઠ પણ ચોપડી ખેપ લઈ અને ધોબી આવ્યો અને તે કહે લવિંગ ઘસજો એટલે મેં એ પણ લગાવ્યું જુઓ શરૂ કરો કે ત્યાંથી લઈ અને શું ઘસવાનું કીધું તું તો કે દાળ અને પછી જવ આડો ને ઉભો હે ને એ જવ પછી શેની વાત આવી હતી જવ પછી ઓલું શું કહેવાય સિંદૂર ની વાત આવી હતી હે ને સિંદૂર એના એના પછી શું આવ્યું અલગ અલગ પ્રકારનું લોકો કહેતા જ જાય છે અને અહીંયા ચોપડતા જ જાય છે હે ને કોઈ કહે છે કે તમે આવું ભાંગ પીજો ને કોઈ કહે છે કે ચંદન લગાડો સૂંઠ લગાડો લવિંગ ઘસો
બધાના લેબ કરે જ જાય છે, કરે જ જાય છે, હેને? કોઈ કીધું ગોગલ્સ પહેરો તો ગોગલ્સ પહેર્યા, એટલે લવિંગ પણ ઘસ્યું. એટલામાં રૂ પિંજારો આવ્યો. પેલાના સમયમાં તો રૂના ગાદલા કરતા, તો ઘરે આમ પિંજવા આવતા લોકો એમ. તો એને કહ્યું કે એક બેદું લાવી અને સફેદી લગાડો ને જુઓ તો ખરો કે હું ખરો કે ખોટો એમ. હવે એ મારે જોવાનું, એટલે એ સફેદી લગાડવાનું કહે છે. આપ મોટા માણસ છો એટલે હું કઈ વધારે કહેતો નથી, મેં એ ઉપાય અજમાવ્યો. કેમ કે દુઃખોથી હું કંટાળી ગયો હતો, કે ભાઈ એટલા બધું દુખતું તું કે ઉપની સલાહથી જો કઈ ખારું થઈ જાય તો એમ. એમ જાણી અને આ પરદુઃખ ભંજન મનુષ્યની સલાહ અમલમાં એક પછી એક મૂકતો રહ્યો, હે ને? પરદુઃખ ભંજન એટલે જે છે બીજાના દુઃખ લેનાર, આપણે આમ તો હનુમાન માટે છે વાપરેલો શબ્દ છે. તો એ મનુષ્ય જે છે કે કોકની સલાહ તો કદાચ કારગત નીવડે અને મારી આંચળીનું દુઃખ જે છે એ દૂર થઈ જાય, એવી રીતે વિચારી અને જે લોકો કે અમલમાં મૂકતો હતો, મોસ્ટ ઓફ એમ 99% તો અમલ કરતો હતો. વળિયા દારૂ બારૂનું કીધું તું, એલું શું કહેવાય, આ એમ એ નતું કર્યું એમ. ઘરની દળદળા વાળી રોટલી લઈને આવી તે કહે કે શેઠ સાહેબ બધા ઉપાયો કર્યા, હવે મારો ઉપાય અજમાવો. આંબલીનો કચુકો ઘસી અને તે કચુકાનો ઘસેલો છેડો જે છે એ આંબલી ઉપર વળગાડી દો. તે મટતા સુધી ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. આંબલીનો કચકા છે એને ઘસવાનો અને એની અણી એટલે મંજે મતલબ અણી વાળો મતલબ જે ઘસેલો છેડો જે છે આંજલી ઉપર લગાડવાનો એમ, એવી રીતે. એટલે આંજળી મટશે એટલે એ બી એની જાતે નીકળી જશે. આ ઉપાય પછી કઈ બીજું લગાડાય નહીં, તેથી છેલ્લો અજમાવેલો ધારી અને મેં કહ્યું કે ઠીક છે. એટલામાં હું ઉભો હતો કે ગુણ વેચનાર મારવાડી આવ્યો. તે કહે કે શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો એના ઉપર ગોળનો જે છે એના ઉપર ગોળનો ચપકો દે એમ, એટલે ગરમ ગરમ ગોળ હોય ને આમ ચીપકાડી દે એમ, મતલબ એવી રીતે એમ. છરીના પાના ઉપર ગોળ મૂકી અને તપાવો અને લગાડો, એક રીતે ગોળનો ડામ કહી શકાય ને એના જેવું એમ. ગરીબ માણસનો ઉપાય છે, અમે દાખતરના પૈસા ભરીએ તો મરી જઈએ એમ. એટલે એ કે અમે કઈ વારે ઘડી આવું નાનું ઊંસું નથી હોય તો ડોક્ટર પાસે જઈએ નહીં, મરી જઈએ એમ. આવા નાના નાના ખર્ચા અમને ભારે પડે એમ, એટલે અમે આ કરીએ. ગોળનો ચપકો તો શેક જેવો જ ધારી લો, હે ને? શેક કરતા હોય એના જેવો એમ. પરિણામમાં દર્દ વધ્યું. શું થયું? દુઃખ જે છે એ વધ્યું. સાંજે અમારા ગોર કહે, ગોળ એકલો ગરમ, માટે એલચીને ઘીમાં ઘસી અને લખાવી દો. ઘી એ લગાવી દો, એલચી જે છે એને ઘીમાં શેકો અને એ લગાવી દો. ઘીમાં સર્વગુણો રહેલા છે, હું તો દિવેલ પીવાને બદલે ઘી જ પીઉં છું. હવે એલચીને ઘી લગાડતો હતો, કેટલું બધું લગાડે છે અહીંયા, એને આમ થર થઈ જશે થર. તો જેવો હું એલચીને ઘી લગાડતો હતો એટલામાં મારા એક પારસી દોસ્તાર આવી ગયા, પારસી દોસ્તાર. અને એ કહે, અરરરા મિસ્ટર, અહીં શું ગોજ્યું કરી મૂક્યું છે, હે ને? આ ગોજ્યું કરી મૂક્યું, આવું બધું શું કર્યું છે એમ. આંખને ઘી ગોરના લવારા કાંઈ ખવારો છો? એ કે આંખને ખવડાવો છો એમ આ ગોળ ઘી ને આવા બધા? એક કાંદો કાપી અને રસ લગાડો અને એનાથી ન મટે તો મને ચાર તમાચા મારજો. ભાઈ પારસી હતો એટલે એની ઉચ્ચારણ આવા હોય એમ, તમાચો એમ, એવી રીતે એ તમાચો એટલે ઝાપટ મારજો ચાર એમ. શું કરવાનું કીધું? કાંદાનો રસ. જેમ તેમ કરી અને કાંદાની દુર્ગંધ એટલે કે એકદમ વાસ આવતી હતી જે કાંદો કાપી હતી, મતલબ એની એ દુર્ગંધ વેઠીને પણ મેં લગાડ્યો કાંદાનો રસ. હવે તો આંજળીના અંદર શા હાલ હતા એ ખબર પડે તેમ ન હતું. હવે રિયલમાં અંદર શું હતું ને એ તો ખબર જ નતું પડતું, હે ને? કારણ કે દવાઓના પડ એ ઉપરા ઉપરી આવી અને આંખની બાજુમાં એક નાની ડુંગળી બની રહી હતી, કારણ કે એટલું બધું લેપ કર્યો હતો ઉપર ઉપર ઉપર, એટલે એ આમ નાની ડુંગળી જેવું દેખાતું હતું એક. અને તે પર છેવટે આંબલીનો કચુકો પણ લટકાવી દીધો. દરદ થયા કરતું હતું, તેથી ખબર ન પડતી હતી કે આ સર્વ ઈલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા ન હતા. એટલું તો ખબર હતી કે ભાઈ આમાંથી કઈ કામ નતું કરતું, કારણ કે જે દુઃખ હતું પીડા થતી હતી એ તો એની જ હતી. વેદનાને લીધે એટલે દુઃખ થતું હતું એના લીધે હું સૂઈ રહ્યો અને હવે મને કોઈ પણ પૂછે તો કહેવું જ નહીં એવો નિશ્ચય કર્યો, કારણ કે કોઈ કંઈક પૂછે તો વળી એના સલાહ સૂચન આપશે, વળી એ અમલ કરવાના, એટલે એ કંઈ કહેવું જ નહીં. એટલામાં તો મને ઠીક નથી એ જાણી અને મારા એક વિધવા ફોઈ, વિધવા એટલે કે જેનું પતિ મૃત્યુ પામ્યો હોય એવી સ્ત્રી એટલે કે વિધવા ફોઈ, એ મારા ખબર કાઢવા આવ્યા. અને તે કહે કે ભાઈ તમે અંગ્રેજી, હા અંગ્રેજી મેં બોલે એવું, કારણ કે ઓફકોર્સ એ જૂના જમાના ન હોય એટલે અંગ્રેજી ને એમ ઇંગ્લિશ એમ, અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં,
હું તો મને કઈ પણ થાય એટલે ત્યારે જરા લોટ ઘીમાં શેકી અને ખાઈ લઉં, એટલે કે શીરો ખાવાની વાત કરે છે એમ. વાત કફ પિત્ત બધું જ મને તો એનાથી હઠે છે એમ. કઈ પણ રોગ થયો હોય ને તો હું આ શીરો ખાઈ લઉં, ઘીમાં શેકેલો લોટ એટલે શીરો એમ, એમાં એટલે મને મટી જાય એમ. જો બદામ હોય તો એ થોડી નાખું, નહીં તો ઘી ખાંડ ને લોટમાં તો ને લોટ તો ઘરમાં હોય જ, એટલે આટલું તો હોય જ ને, ઘી ખાંડ ને લોટ એટલે શીરો બની જ જાય એમ. તાવ આવે, ઉધરસ થાય, વા આવે, માથું દુખે, સડેખમ થાય એટલે કે શરદી, તાવ, ઉધરસ, માથું, કઈ પણ હોય ને તેમાં મારો એક પેન્ટ ઈલાજ એમ, એટલે એક જ ઈલાજ એમ બધા એનો, હું તો કે શીરો ખાઈ લેવા. પેટમાં દુખે તે દહાડે નહીં પણ બીજા દહાડે ઉપાય કરવું, અને દુખવાથી થયેલી અશક્તિ મટે એમ. એ દિવસે તો ના ખાવ પેટમાં દુખતો, બીજા દિવસે ખાઈ લેવું એટલે અશક્તિ વહી જાય. ફોઈનું લાલ ચણોથી જેવડું શરીર જોતા એ ઉપાયનું વાસ્તવિકપણું મારા મનમાં ઉતર્યું, એને એમ થયું કે વાવ, હે ને, આવું તો હોય, મતલબ જો આવી રીતે ઉતરી જતું હોય બધા રોગો જે છે એ આવી રીતે ઉતરી જતા હોય ને તો પછી હું બી આ ઉપાય કરું એમ. અને વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે, એટલો ફેવરિટ એ હતો પાછો શીરો, એટલે એમ થયું કે ચલ ના, માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી એમ. આ તો કહેવાય ને, ગુજરાતીમાં કહેવાય છે ને, ગમતું તું ને વૈધે કીધું, એના જેવું એમ, જે વસ્તુ ગમતી જો, એટલે અહીંયા ફોઈએ કીધું કે ઓહો શીરો બી ખાવ કદાચ એનથી સારું થઈ જાય, એટલે તો શીરો બી ખાઈ લીધું કારણ કે એને તો ગમતો હતો. અને એ ઘણા દિવસ ચાલુ બી રાખ્યો, ઘણા દિવસ આ શીરો ખાવાનું ચાલુ રાખ્યો, પરંતુ આંજણી તો કશાને ગાંઠે નહીં, આંજણી તો મટવાનું નામ લેતી નથી. અંતે પાછો એ ડોક્ટરના ઘેરે ગયો, ડોક્ટર પાસે ગયો, તેમના આસિસ્ટન્ટ પાસે એ દવાઓનો ડુંગર સાફ કરાવ્યો. દવાઓનો ડુંગર શું કામ એમ કીધું છે, કારણ કે એમાં બધું જ છે, દાળ છે, ઘી છે, લવિંગ છે, ગોળ છે, હેને એલચી છે ઘી વાળી, અને સાથે સાથે ઓલું સિંદૂર ને ડુંગળી ને હજી કશું રહી ગયું હશે, હે ને. તો આટલું બધું હતું એટલે આખો ડુંગર જેવડું થઈ ગયું, એ સાફ કરાવ્યો. એક કલાકે તો અંદરની આંજણી દેખાઈ, એક કલાકે બધું સાફસૂફ કર્યા પછી રિયલમાં જે આંજણી હતી કેવી હતી એ દેખાઈ. અને તે ઉપર ડાક્ટરે નસ્તર મૂક્યું અને મને આરામ થયો. મારા હિતેચ્છુ અને મારી દયા ખાય અને મારા દુઃખનો ભાર ઓછો કરવાની કાળજી રાખી એમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું, કારણ કે કશાથી કશો ફેર ના પડ્યો. નસ્તર એટલે જે વાઢકાપ કરવા માટેનું હથિયાર હોય ને એનેથી સાફ કર્યું આખે આખું, અને પછી જ અંતે એને ફાયદો થયો. ટૂંકમાં જે પહેલા કીધું તું ડોક્ટરે કે હું તને નસ્તરથી ફોડી આપીશ, એ જ કારગત નીવડ્યું. બાકીના જે લોકોએ સલાહ સૂચન આપ્યા હતા એનો કશો ફેર પડ્યો નહીં. અને આ કટાક્ષમાં અહીંયા હાસ્ય માટે એવું કહે છે કે જેમને બી મારી કાળજી કરી એના માટે હું જાહેરમાં એનો આભાર માનવાની આ તક લઉં છું. હાસ્ય મંદિર નામનો જે છે એમાંથી આ લીધેલો છે. શબ્દ સમજૂતી તમે કરી લેજો તો તમને જે છે એ મજા પડશે, અથવા તો સમજાશે બી ઘણી ખરી, જો ઘણું ખરું રહી ગયું હોય આપણે સમજવામાં તો. અને આના પછીના વિડીયોમાં આપણે આનું સ્વાધ્યાય જે છે એ આપણે આખું કવર અપ કરશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, આ પાઠ સમજાણો કે નહીં, હે ને, એટલે એના ઉપરથી શું શીખ મળી મને જરૂર કહેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય સાથે, ત્યાં સુધી આવજો.